ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં બિપોરજોય નામક વાવાઝોડાની અસર વર્તાવા લાગી. વેરાવળમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. બિપોરજોય વાવાઝોડું હજી પોરબંદરથી 290 કિલોમીટર દૂર અને અરબી સમુદ્રમાં વધુ તીવ્રતાથી આગળ વધી રહ્યું છે, જેના પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે. એનડીઆરએફની ટીમ હોય કે સ્થાનિક વહીવટી તંત્ર હોય, તમામે તમામ સ્ટેન્ડબાય જોવા મળી રહી છે. એક જગ્યા જે વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ દરિયામાં પણ 10-12 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે, તો સાથોસાથ ભારે પવન અને વરસાદ પણ લોકોની મુસીબત વધારી રહ્યો છે. મધ્યરાત્રિથી ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, તો બીજી બાજુ ભારે પવનના કારણે માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારને ફરી પુનઃચાલુ કરવા પોલીસ તંત્ર સરાહનીય કામગીરી કરી રહ્યું છે. અને 15મીના રોજ લેન્ડફોલ કરનાર વાવાઝોડું બિપોરજોયથી કોઈ ચમત્કારિક બચાવ થાય અને વાવાઝોડું દરિયામાં સમાય જાય તેવી લોકો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે. રિપોર્ટર જુબેર કકાસિયા, ગીર સોમનાથ.